હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ સરળ રીતે નાનખટાઈ બનાવીશું એકદમ સરળ રેસીપી છે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો ઓવન વગર જ બનાવવાના છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ નાન બનાવવા માટે અહીંયા આગળ મેં અડધો કપ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે મેઝરીના કપથી લેવાનું છે સાથે અડધો કપ આપણે રવો લેવાનો છે રવો જો એકદમ મોટો હોય તો તમારે હલકો એને મિક્સરમાં ક્રશ કરી લેવાનો સાથે જ અહીંયા આગળ મેં મેઝરીના કપના માપથી અડધો કપ બેસન લઈ લીધું છે અને બેસન પણ આપણે ઝીણું જ લેવાનું છે અહીંયા આગળ અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેર્યો છે જે આપણે કેક બનાવવા યુઝ કરીએ તે ઉમેરવાનો છે હવે આ બધું આપણે ચાળી લેવાનું છે જો તમારી પાસે ઘરમાં બેકિંગ પાવડર ના હોય તો તમારે કંઈ જ એને ઉમેરવાનું નથી જ્યારે આપણે ઘી અને આપણે ખાંડ સારી રીતે મિક્સ કરીશું એમાં જ આપણી નાનખટાઈ પણ સરસ બનતી હોય છે જો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને આપણો લોટ જે છે તે ખૂબ જ સરસ રીતે ચડાઈ ગયો છે હવે એની અંદર આપણે ચપટી મીઠું ઉમેરી દેવાનું છે અને ચપટી આપણે ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે હવે એક બીજા બાઉલમાં આપણે અડધો કપ ઘી ઉમેરીશું ઘી નોર્મલ ટેમ્પરેચરવાળું જ છે હલકું પહેલાં ગરમ કરીને મૂક્યું હતું પછી અડધો કપ આપણે ખાંડ ઉમેરીશું ખાંડનો પાવડર કરી લીધો છે ખાંડ અડધા કપની ઉપર પણ થોડીક ઉમેરી શકો છો આપણે એકદમ માપની ગળી બનાવવાની છે નાન એટલે એક સરખું માપ રાખ્યું છે અને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે અને બે થી ત્રણ મિનિટ જેવું એને ફેંટવાનું અને ખાંડ અને ઘી છે તે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જેમાં નાનખટાઈ બનાવવાની હોય તો મેં આગળ કઢાઈ લીધી છે એની અંદર આપણે મીઠું ઉમેરી દેવાનું છે અડધી વાટકી જેટલું અને મીઠું ઉમેર્યા પછીને ઢાંકીને આપણે ધીમી આજુ ઉપર ગરમ થવા દઈશું તમે કળાઇમાં પણ સેમ પ્રોસેસથી કરી શકો છો આ બાજુ આપણા મિશ્રણ એકદમ તૈયાર છે તો એમાં જે આપણે લોટ તૈયાર કરીને રાખેલો છે તે આ રીતે થોડો થોડો ઉમેરવાનો છે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું જો જરૂર પડશે તો આપણે થોડુંક દૂધ ઉમેરીશું દૂધ કે ઘી પણ પાણીનો ઉપયોગ બિલકુલ ના કરતા અને બધો જ લોટ મેં આગળ ઉમેરી લીધો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે હાથેથી સારી રીતે લોટને બાંધી લેવાનો છે જો લોટ તમારો એકદમ છૂટો છૂટો પડતો હોય તો તમારે બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લઈને લોટને બાંધી લેવાનો છે લોટ કઠણ ના હોવો જોઈએ લોટ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે પણ હજુ આ થોડુંક છૂટું પડે છે તો અહીંયા આગળ મેં એક થી દોઢ ચમચી એટલું દૂધ ઉમેર્યું છે બહુ વધારે પડતું પણ નથી ઉમેરવાનું તો હવે આપણે લોટને સારી રીતે બાંધી લેવાનો છે તો અહીંયા આગળ આપણો લોટ ખૂબ જ સારી રીતે બંધાઈ ગયો છે તો જેમાં આપણે નાનખટાઈ બનાવવાની હોય એને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે અહીંયા આગળ આપણી પ્લેટ પણ ગ્રીસ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે મીડિયમ સાઇઝની નાનખટાઈ બનાવી દઈશું તમે નાની મોટી તમને જે રીતે ગમે એ રીતે કરી શકો છો અહીંયા આગળ આપણે મીડિયમ સાઇઝની કરીશું આ રીતે મેં લોટમાંથી ખૂબ જ સરસ રીતે ગોલ કરી લીધું છે અને હલકા હાથે આપણે પ્રેસ કરી લેવાનું છે અને પછી આપણે આ રીતે ચપ્પુની મદદથી હલકા બે કપ કરીશું આ રીતે ચપ્પુના કાપ કરી લીધા પછી આપણે થોડાક પિસ્તા અને બદામ આ રીતે કટ કરીને ભૂકો કરેલો છે તે ઉમેરી લઈશું અને સેમ રીતે આપણે બીજી બધી નાનખટાઈને બનાવી લેવાની છે તો મેં આગળ મીડિયમ સાઇઝની નાનખટાઈ બનાવી છે પણ તમે આને મોટી સાઇઝની નાનખટાઈ બનાવી શકો છો જે રીતે આપણે કઢાઈને ગરમ કર્યું જો તમે કૂકરમાં બનાવવા માગતા હોય તો તમારે સેમ રીતે કૂકરમાં સેમ પ્રોસેસ કરવાનો છે ખાલી કુકરની આપણી જે વિસલ આવે તે કાઢી લેવાની છે તો બસ હવે આ રીતે નાનખટાઈ બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા આગળ બધી નાનખટાઈ બનાવી લીધી છે તો અહીં આગળ આપણું કઢાઈ પણ છે તે ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એના ઉપર કાઠો રાખીને આપણે પ્લેટને મૂકી દેવાની છે ગેસની આંચ આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને લગભગ આને વીસ મિનિટ જેવું થવા દેવાનું છે પંદર મિનિટ થાય તો તમારે ચેક કરી લેવાનું પણ અહીંયા આગળ આપણી નાનખટાઈ ખૂબ જ સરસ રીતે બની ગઈ છે નીચેથી એનો કલર જે છે તે હલકો બ્રાઉન કલરનો થઈ જશે પણ ઉપરથી એ સોફ્ટ ટચ છે પણ આ રીતે સરસ મોટી થઈ જાય હલકો કલર ચેન્જ થઈ જાય તો તમારે ગેસને બંધ કરી દેવાનો છે ને તરત એને ટચ નથી કરવાની કેમ કે આ હજુ તમને ઢીલી જ રાખશે પણ હજુ તમે એને દસ મિનિટ આ રીતે જ કડાઈમાં રહેવા દેશો પછી જેમ જેમ એ ઠંડી થશે એમ એમ એકદમ સરળતાથી નીકળી જશે તો ખાસ ધ્યાન રાખજો કે તરત એને બિલકુલ નહીં કાઢવાની પંદર વીસ મિનિટ થઈ જાય પછી તમારે ગેસને બંધ કરી દેવાનો છે અને અહીંયા આગળ દસ મિનિટ થઈ ગઈ છે અને નાનખટાઈને મેં કાઢી લીધી છે તમે જોઈ શકશો નીચેથી પણ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને ઉપરથી પણ એકદમ સરસ નાનખટાઈ બની ગઈ છે અને એ પણ ઘઉંના લોટમાંથી અને તમને હું એક તોડીને પણ બતાવી દઈશ એકદમ પરફેક્ટ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ દિવાળીમાં ઘઉંના લોટમાંથી નાનખટાઈ બનાવો છો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ બની છે તો રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી ને આવજો